हेलो बच्चों, जय श्री कृष्णा। गुड मॉर्निंग, केम छो बता? मजा में? चलो मजा में मैडम, वेरी गुड। ए बच ने जो हुआ बेटा, आपने नेक्स्ट वीडियो में, आपने लास्ट वीडियो में शू सीखा था? गुजराती में भणवू छे ने अबे आपने? चलो तो भणिए आपने। चलो चलो भण लेंगे थोड़ू का। हाँ तो सिद्धि हिंदी विद्यालय ऑनलाइन क्लासेस में आपका स्वागत है, तुम्हारू स्वागत छे। बेटा लास्ट वीडियो में आपने शू सीखा था खबर छे कोई ने? मने क्यों शू? वेरी गुड। शू होतु आपने? ई नी मात्रा ने सुधी का शब्द आपने कंप्लीट થઈ ગયા છે, બધાના કમ્પ્લીટ છે। નાની ઈ ની માત્રા જી હોય એને ગુજરાતી માં શું કહેવાય? હસવાય। ઈ માત્રા સુધી નો શબ્દ આપણે લાસ્ટ વિડીયો મેં કમ્પ્લીટ કર્યા હતા ને, બારાચડી, સ્વર વ્યંજન, આ ન વગર માત્રા ને બધી કમ્પ્લીટ છે ને તમારા લોકોના? કમ્પ્લીટ છે તો બહુ જ સારું, અગર કમ્પ્લીટ ના હોય, જેના અધૂરું હોય એ જલ્દી કમ્પ્લીટ કરીએ, ઓકે? હવે આપણે શું શીખશું બેટા? મોટી આવે ઈ, એને શું કહેવાય? ઈ માત્રા ને દીર્ઘાય। શું કહેવાય? દીર્ઘાય। આજ આપણે એનું શબ્દ શીખશું, જેમ કે આપણે હિન્દી માં છોટી કડી, છોટા ઉપડા ઉકે છે ને, આવી રીતે આ ગુજરાતી માં આપણે હિન્દી માં તો એમ કહીએ છોટી કી માત્રા હે, બડી કી માત્રા હે, પણ ગુજરાતી માં શું કહેવાય? હસવાય ને દીર્ઘાય। નાની માત્રા હોય એને હસવાય કહેવાય, ને મોટી માત્રા હોય એને દીર્ઘાય કહેવાય। તો આજે આપણે શું શીખશું? દીર્ઘાય, બરાબર? તો પહેલે આપણે નોર્મલ વાંચીએ એક વાર। ક, ખ, ગ, ભ, ચ, છ, જ, ઝ, ડ, થ, ડ, ત, ણ, ક, ખ, ગ, ભ, ન, પ, પ, વ, ભ, મ, ય, स्कूल
સમજી નોટબુક માં નહીં, બીજી એક રફ કોપી માં તમારે તમારી રીતે બનાવવાનું, ને ગુજરાતી છે કે હિન્દી છે, નોર્મલ નોર્મલ થોડું થોડું એનું વાંચન કરવાનું તમારે, મતલબ પડને કા. ઠીક છે, ચલો હવે આપણે શબ્દ લખીએ. એક વાર આને બોલવું છે તમારે. ચલો તમે લોકો બોલજો, હું પછી બોલીશ. શું છે આ? કી, ખી, કી, ઘી, છી, છી, જી, ઝી, તી, થી, ધી, ધી, ઈ, તી, થી, ધી, ધી, ની, તી, તી, ભી, ભી, ની, ઈ, રી, લી, વી, શી, સી, સી, ધી, રી, તે, ની. ચાલો બચ્ચો આ શું છે? વેરી ગુડ. ધી, આ, ટી, વેરી ગુડ. ને આ બેટા, ધી, સરસ. આ બેટા, વેરી ગુડ, ટી. એવી રીતે શીખવાનું છે. હવે આયા જોવો શબ્દોમાં કેમ છે. જો ચ, ક, લ, ચકલ કાય શબ્દ છે આપણે? સાહેબનું છે? નહીં. તો આપણે લા માં માત્રા લગાડશું. કઈ માત્રા? ઈ ની. કઈ? દીપભાઈ. તો શું બની ગયું? ચકલી. શું બની ગયું? ચકલી. હવે આયા જોવો, મ, છ, લ, મચ્છર કાય શબ્દ સાંભળ્યું? નહીં, મેં નથી સાંભળ્યું. તો હવે હું કરીએ, મામા આની માત્રા ને લામા એની માત્રા. તો કયો શબ્દ બની ગયો આપણો? માછલી. કયું? માછલી. હવે નેક્સ્ટ, બ, ક, ર. બકર કાય શબ્દ છે? નહીં. તો શું કરીએ આપણે? એની માત્રા ર ઉપર કરી દઈએ. શું શબ્દ બની ગયું? બકરી. શું બન્યું બેટા? બકરી. હવે નીચે જોવો, કટલ. કટલ કાય શબ્દ છે? નહીં. તો એ મેં કા ઉપર માત્રા, ઈ ની દીખાય ને લ ઉપર. તો કયો શબ્દ બન્યો આપણો? કેટલી. આપણે હિન્દી મેં કેટલી હોતી ને, કેટલી. આપણે ચાય મહેમાન આવે છે તો કેટલી માં ચા આપીએ, એટલે ગુજરાતીમાં કેટલી. હવે નીચે જો, શ, ત, લ. શતલ કાય શબ્દ છે? નહીં. તો શું કરીએ આમાં આપણે? સેમા. વેરી ગુડ. શામા. એવી રીતે કહેજો મને, શામા માત્રા કરી. તો શું બની ગયું આપણું? શીતલ. હવે અહીંયા જોવો, બ, ર, ડ. બરણ કાય શબ્દ છે? નહીં. તો સેમા માત્રા લગાડશું આપણે બેટા? ડ માં. આ શું બની ગયું? બરણી. શું બની ગયું? બરણી. હવે અહીંયા જોવો, ચ, ત, ન. જટન કાય શબ્દ છે? નહીં. તો શું કરશું? નામે માત્રા. ચલો પાકું છે, કાંઈ નહીં. યારો તમે કયો છો એટલે નામે માત્રા લગાડીએ. આ કયો શબ્દ બન્યો આપણે? ચટણી. અરે બધાને મોઢામાં પાણી આવી ગયું હશે ને નામ સાંભળીને, ચટણીનું, હે ના? અત્યારે આવા મોસમમાં તો ચટણી બહુ મજા આવે ખાવાની, કેમ? આલુ પરોઠા હોય, પછી ગોભી ના હોય, કાંદા ના હોય, ને સાથે હરી ચટણી હોય, લીલી લીલી તીખી તીખી, તો કેવી મજા આવે, કેમ? બધાને મોઢામાં પાણી આવ્યું? ચટણી. કાંઈ નહીં, હવે ઘડી રહેવા દો પાણી, હવે વાંચી લઈએ. ચલો હવે નીચે જોવો, ભ, ટ, ક. ભટક કાંઈ શબ્દ છે? નહીં. તો હવે શું કરશું આપણે? વામાની માત્રા કરી દઈએ અને કામાં ઈની માત્રા.
તો શું શબ્દ લખ્યું આપણું વાટકી કયો બની ગયા વાટકી હવે આયા જો કાકડ કાકડ કઈ શબ્દ છે નહીં તો શું કરશું કામાની માત્રા અને ડામા ઈની માત્રા લખવાય તો કયો શબ્દ બન્યો આપણે કાકડી કાકડી નો સલાડ ભાવે કાકડી નો રાયતા પણ થાય ખબર છે ને કાકડી હવે નીચે જોવો પ ન પણ કઈ શબ્દ બને છે બેટા નહીં તો શું કરીએ આપણે આની માત્રા પામે તો આ કયો શબ્દ બની ગયો સરસ મજાનો પાન શું બની ગયો પાન પણ આપણે આજે આની માત્રા નથી શીખતા આજે આપણે ઈની શીખીએ છે દેરભાઈની તો ના ઉપર એક માત્રા લગાડી દઈએ તો કયો શબ્દ બન્યો પાણી વેરી ગુડ શું બની ગયું પાણી એકવાર બોલો તો જગની માછલી બકરી કીટલી શીતલ બરણી ચટણી બાટકી કાકડી અને પાણી આ શું કરવાનું છે તમારે સીડબ્લ્યુ માં એક વાર લખવાના છે સીડબ્લ્યુ માં કેવી રીતે લખશો આજે હું નહીં કહું તમે કયો શું કરવાના પહેલે વેરી ગુડ પહેલે શું કરશું ડેટ આવડે ગયું મારા છોકરા ડાયા છોકરા છે બધા સમજી જાય છે પછી બેટા સૂચના વેરી ગુડ પછી આ સૂચના પછી બીજા પેજ આ સૂચના એટલે પછી આપણે આ લેશન કરવાના છે બરાબર ને એ સીડબ્લ્યુ માં એક વાર સીડબ્લ્યુ માં એક વાર અને એસડબ્લ્યુ માં શું કરશું મેડમ તમે કઈ કીધું ને કેમ ખબર પડે અમને તો હવે હું કહું તમે સાંભળજો ધ્યાનથી સીડબ્લ્યુ માં ઈ ની માત્રાના માત્રા વાળા 20 શબ્દ લખવાના છે કેટલા 20 શબ્દ એસડબ્લ્યુ માં શું કરશો એની માત્રાના 20 શબ્દ લખવાના છે નવા એમ નહીં કરતા મેડમ 10 શબ્દ તમે લખાયા 10 અમે લખી લઈએ નહીં તો એ 10 શબ્દ તમારે સીડબ્લ્યુ માં લખવાના છે ને 20 શબ્દ આપણે એસડબ્લ્યુ માં નવા લખવાના છે ત્યારે તમને નો સમજ પડતા હોય તો તમે તમારા ઘરમાં મોટા છે મમ્મી પપ્પા ભાઈ બહેન એની સહાયતા લઈ શકો પણ જેમ બને ત્યાં સુધી તમારે જાતે કરવાનું છે શું જેમ બને ત્યાં સુધી તમારે જાતે કરવાનું છે સમજાઈ ગયું બેટા ઓકે તો આજના વિડીયોમાં આપણે શું શીખા રસભાઈ અને દીપભાઈ નું જ્ઞાન શીખાય પછી દીપભાઈ ની માત્રાના શબ્દ શીખા મૂળાક્ષર બોલતા શીખા તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે શું શીખશું ઉની માત્રાનું જ્ઞાન શું ઉની માત્રા તો હવે આ દીપભાઈ થઈ છે તો નેક્સ્ટ વિડીયોમાં હસવાઈ ની ઉની માત્રા આવશે સમજાઈ ગયું ચલો ઓકે જય શ્રી કૃષ્ણ જે લોકો લેસન કમ્પ્લીટ ના હોય એ જલ્દીથી જલ્દ આપણું લેસન કમ્પ્લીટ કરે ઓકે પછી હું તમારી નોટ મંગાવીશ માત્રાઓ આપણી પૂરી થઈ જાય પછી હું બધાને નોટ મંગાવીશ એટલે જ્યાં સુધી આ નથી થયા એટલે કમ્પ્લીટ તમારે કરી લેજો ઓકે ચલો જય શ્રી કૃષ્ણ